नमस्कार दर्शक मित्रों, न्यूज लाइव साथे हूं जय पटेल, आपनो स्वागत करू छू। बुलेटिन नी शुरुआत करीशुं महत्वना समाचारनी साथे, जे नवसारी थी मळी रह्या छे। नवसारी जिल्लामां कोरोनानी वकરતી પરિસ્થિતિ સામે આવી છે। સ્પંદન હોસ્પિટલના દર્દીઓએ કર્યો છે વિડિયો વાયરલ, ત્યારે એક જ પરિવારના ત્રણ સભ્યો થયા કોરોના સંક્રમિત। ખૂબ જ મહત્વના સમાચાર, તબિયત વધારે ખરાબ થતા ખસેડ્યા હતા હોસ્પિટલમાં, ત્યારે સ્પંદન વિડિયોના દર્દીએ વિડિયો વાયરલ કર્યો છે, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોના સંક્રમિત થયા હતા અને વધારે તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ અંગે માતાને વેન્ટિલેટર ન મળતા જીવ ગુમાવ્યાનો પુત્રએ દાવો કર્યો હતો અને સાથે જ પિતાને પણ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળતો હોય એવું યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વ્યથા વ્યક્ત કરી અને વિડિયો વાયરલ કર્યો છે। ઘટના નવસારીની કે જ્યાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓ હતા દાખલ, ત્યારે માતાનો જીવ ગયો છે, વેન્ટિલેટર ન મળતા જીવ ગયો હોવાની વાત સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહી છે। તો પિતાને પણ પૂરતો ઓક્સિજન ન મળતો હોવાની વાત પુત્ર સોશિયલ મીડિયામાં કરી રહ્યો છે। એક જ પરિવારના ત્રણ સભ્યો થયા હતા કોરોના સંક્રમિત નવસારીમાં, ત્યારે તબિયત વધારે ખરાબ થતા તેઓને હોસ્પિટલમાં ખસેડ્યા હતા। નવસારીની સ્પંદન હોસ્પિટલની વાત કે જ્યાં માતાને વેન્ટિલેટર ન મળતા જીવ ગુમાવ્યાનો પુત્રનો દાવો છે, ત્યારે પિતાને પણ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળતો હોવાની વાત પુત્ર કરી રહ્યો છે। પુત્રએ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કર્યો છે। કલેક્ટર અને ધારાસભ્ય પર પણ પુત્રએ આકરા પ્રહારો કર્યા છે। કહું છું કારણ કે કોરોના એક ગંભીર બીમારી છે। અત્યારની જે નવસારી જિલ્લાની હાલત છે એટલી ખરાબ હાલત છે કે ન પૂછો વાત। નવસારી પ્રશાસન બિલકુલ ફેલ છે। અત્યારે ઓક્સિજન મળતો નથી, પપ્પાને ઓક્સિજન જોઈએ છે, કેટલી જગ્યાએ ટ્રાય કર્યું છે, ઓક્સિજનના પણ ભાવ ગમે તેમ લે છે લોકો। હું કોરોના વિશે કંઈક કહું છું કારણ કે કોરોના એક ગંભીર બીમારી છે। અત્યારની જે નવસારી જિલ્લાની હાલત છે, તો નવસારીના સ્પંદન હોસ્પિટલની વાત કે જ્યાંથી એક પુત્રએ વિડિયો વાયરલ કર્યો છે। વિડિયોમાં એ જણાવી રહ્યો છે કે તેના પિતાને પણ હાલ ઓક્સિજન પૂરતો નથી મળી રહ્યો, ત્યારે વેન્ટિલેટરના અભાવને કારણે તેની માતાનું પણ મોત થયું હોવાની વાત પુત્ર જણાવી રહ્યો છે।